નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી કરો કરો અને પર ક્લિક જેથી નવા નોટિફિકેશન તમને મળતી રહે અંબાજી ભાદરવી પૂનમ ના મહામેળામાં લાખો માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ધામ અંબાજી પહોંચ્યા હતા તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર થી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર અને પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો દૂર દૂરથી ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવ્યા હતા સાત દિવસ ચાલનારા આ મેળાનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો દસ દિવસની ભરપૂર ભક્તિ આરાધના પછી ગઈકાલે અનંત ચતુર્દશી બાપ્પાને વિદાય આપવામાં આવી હતી ગુજરાતમાં અનેક જગ્યાએ ઢોલંગારા અને ડીજેના તાલે શ્રીજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી લોકો જેમણે માટીની મૂર્તિઓ તેમણે શ્રીજીનું ઘરે જ વિસર્જન કર્યું અને બાકીના ઘણા ભક્તોએ તંત્ર દ્વારા બનાવાયેલા કુંડ આર્ટિફિશિયલ તળાવો જેવી સુવિધાઓનો લાભ લીધો હતો અમદાવાદ મનપા દ્વારા બનાવાયેલા બાવન કુંડમાં મોટી સંખ્યામાં લોકોએ શ્રીજીને વિદાય આપી હતી પશ્ચિમ કચ્છ બાદ હવે પૂર્વ કચ્છમાંથી ફરી એકવાર ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે કરોડો રૂપિયાનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો પોલીસે કબજે કર્યો છે પૂર્વ કચ્છ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરી હતી એસી કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાથમિક તપાસમાં ઝડપાયેલ ડ્રગ્સના જથ્થાની અંદાજીત કિંમત આઠસો કરોડ આસપાસ આંકવામાં આવી રહી છે એફએસએલની પ્રાથમિક તસવીરમાં આ ડ્રગ્સ કોકિન હોવાનું બહાર આવ્યું છે ઓનલાઈન ગેમિંગ પર અઠ્યાવીસ ટકાના દરે જીએસટી વસૂલવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીપીટીકીના ચેરમેન સંજય અગ્રવાલે જણાવ્યું હતું એક ઓક્ટોબરથી તેનો અમલ કરવામાં આવશે લોકસભામાં તાજેતરમાં જીએસટી બિલ પસાર કરવામાં આવ્યા પછી તેનો અમલ શક્ય બન્યો છે તમામ રાજ્ય સરકારોએ પણ તેના અમલ માટે સર્વસંમતિ દર્શાવી છે રાજ્યોએ વિધાનસભામાં આ માટે બિલ પસાર કરવાના રહેશે લોકસભામાં અગિયાર ઓગસ્ટે વોઇસ વોટ દ્વારા જીએસટી કાયદામાં બે સુધારા સાથે તેને પાસ કરવામાં આવ્યું હતું ઓગણીસમી એશિયન ગેમ્સનો આજે છઠ્ઠો દિવસ છે ચીનના હાંગઝોમાં શુક્રવારે સોળ રમતોમાં એકસો ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ભારતીય શૂટરોએ આજે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યા શુક્રવારે દિવસની શરૂઆતમાં પલક ઈશા સિંહ દિવ્યાએ દસ મીટર એર પિસ્તોલમાં મહિલા શૂટિંગ ટીમમાં સિલ્વર મેડલ જીત્યો હતો તે પછી ઐશ્વર્ય પ્રતાપસિંહ સ્વપ્નિલ સુરેશ અને અખિલ શ્યોરાણાએ પચાસ મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો ભારતને બીજો ગોલ્ડ મેડલ દસ મીટર એર પિસ્તોલ ઇન્ડિવિજુઅલમાં પલકે ગોલ્ડ જીત્યો હતો જ્યારે ઈશા સિંહે આ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો આ ઉપરાંત રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીએ ટેનિસમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર જીત્યો હતો આ સાથે ભારતે ત્રીસ મેડલ જીત્યા છે જેમાં આઠ ગોલ્ડ અગિયાર સિલ્વર અને અગિયાર બ્રોન્ઝનો સમાવેશ થાય છે